तो आ दरमियान वडोदरा थी महत्वना समाचार। वडोदरा ना मांडवी गेंडीगेट विस्तार में पतंग दोरा ना व्यापारी ने त्यां चेकिंग हाथ धरायू। चाइनीज दोरी तुक्कल वेचनाराओ सामे पोलिस नी कार्यवाही। वडोदरा पोलिस से पतंग बजार में चेकिंग हाथ धरू। चाइनीज दोरी अने तुक्कल ना वेचाण पर प्रतिबंध छे, त्यारे चाइनीज दोरी नू वेचाण करनाराओ सामे हवे कार्यवाही पण थशे। સંવાદદાતા અભિષેક પંચાલ જોડાઈ ગયા છે। અભિષેક, આજે વડોદરામાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને પોલીસે જે રીતે ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે કઈ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા અને શું તથ્ય? શિવાની, ઉત્સવ પ્રિય નગરી વડોદરાની અંદર ઉત્તરાયણનો જે પર્વ હોય છે તેની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થતી હોય છે। હવે તેને જ લઈને રાજ્ય સરકાર દ્વારા જે ચાઇનીઝ દોરી અને જે તુક્કલ હોય છે કે જે ચાઇનીઝ તુક્કલો જે હવાની અંદર મોડી રાતે છોડવામાં આવતી હોય છે તેને લઈને આગના બનાવ બનતા હોય છે। સરકાર દ્વારા તો તેની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ વડોદરા શહેર પોલીસે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને તમામ જે શહેરના જે વિસ્તારો છે, જ્યાં પતંગ બજારો છે, તેની અંદર પોલીસ દ્વારા હાલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસના ઈ ડિવિઝનના એસપી તેમજ જે વાડી પોલીસ સ્ટેશનનો મથકનો સ્ટાફ છે તેઓ ચેકિંગ કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે ચાઇનીઝ ટુક્કલ જ નહીં પરંતુ ભારતીય બનાવટની ટુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જેના લઈને આગના બનાવો બનતા હતા। શહેરના જે વાડી અને દાંડે વાડી વિસ્તાર છે કે જ્યાં પતંગ ખૂબ મોટું બજાર હોય છે, તે પતંગ બજારની અંદર ભારે ઘરાકી જોવા મળતી હોય છે, તેને જ લઈને હવે જે પતંગ બજારની અંદર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર વર્ષોથી પરંપરા અનુસાર આ તહેવાર ઉજવવામાં આવે છે। વાડી પોલીસ સ્ટેશન મથકના પીઆઈ આપ જોઈ શકશો કે હાલ સીધું ચેકિંગ કરી રહ્યા છે કે ચાઇનીઝ કોઈ ટુક્કલ છે કે નહીં, અને જો છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશ બાદ શહેર પોલીસ દ્વારા હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે અને પતંગ બજાર છે તેની અંદર પોલીસનું ચેકિંગ કરવામાં આવતા જે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલના વેપારીઓ છે તેમની અંદર ફફડાટ મચી જોવા પામ્યો છે। શિવાની, છેલ્લા ઘણા વર્ષોથી એવું જોવામાં આવતું હતું કે ચાઇનીઝ ટુક્કલ અને ચાઇનીઝ દોરીના કારણે વડોદરા શહેરમાં ગયા વર્ષે 3 માસૂમોના મોત થઈ ગયા હતા। જોકે બીજી બાજુ મોડી રાત બાદ જે ચાઇનીઝ ગુબ્બારા ઉડાવવામાં આવતા હતા તેને લઈને શહેરમાં ગત 14 અને 15 જાન્યુઆરીએ 250 કરતાં વધારે નાના મોટા આગ લાગવાના બનાવ બન્યા હતા અને ખૂબ જે લોકોની મિલકતો હતું તેને નુકસાન પહોંચ્યું હતું। હવે તેને જ લઈને પોલીસે જે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, તે જાહેરનામાનો ભંગ કરનાર જે લોકો ખરીદે છે તેમની પર પણ અને જે લોકો વેચાણ કરે છે તેમની સામે પણ હાલ પોલીસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જે રીતના શહેર પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે તેને લઈને જે વેપારીઓ છે, ખાસ કરીને જે ચાઇનીઝ ઉત્પાદકોનું વેચાણ કરે છે, તેમની અંદર અત્યારે ફફડાટ મચી ગયો છે। શિવાન, બિલકુલ અભિષેક, તો અત્યારે TV9ની ટીમ પણ આ જગ્યાએ પહોંચી છે અને જ્યાં પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ થતું હશે ત્યાં પોલીસ કાર્યવાહી હાથ ધરશે। મહત્વનું છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ જેના કારણે અકસ્માતો બનતા હોય છે તેના કારણે આ બંને ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક લોકો નજીવો નફો રળવા માટે આ ચીજોનું વેચાણ કરતા હોય છે, જેની પર હવે વડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે અને જ્યાં પણ આ રીતના વેચાણ જોવા મળશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે। વડોદરા પોલીસે પતંગ બજારમાં ખાસ તો અત્યારે ચેકિંગ હાથ ધર્યું છે અને એક એક સ્ટોલ પર જઈને અત્યારે પોલીસ ચેકિંગ કરી રહી છે અને ક્યાંય પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હશે તો તે વેપારી સામે પણ પગલાં લેવાની ખાતરી અપાઈ છે।